ચાલો બરાબર, આપણે એટલું જોયું. હવે આપણે લાસ્ટ જોઈએ. બરાબર, આ જો છેલ્લું ચિત્ર છે એમાં પાંચ જણા છે. ચિકન લિકન, કોકી લકી, હેની પેની અને ડકી લકી. ચિકન પિકન, કોકી લોકી, હેની પેની અને ડકી લકી. હવે આ પાંચમા વ્યક્તિને મળે છે. તો હવે આપણે આનું કીધું હશે બરાબર, જે આપણે જોવાનું બાકી છે. તો હવે આપણે આમાં આપણને વાત કરેલી હશે. જો શું કીધું, બાય એન્ડ બાય ધેય મેટ ગુસી પુસી. બરાબર, ચલો હવે આ કોણ છે? આ ડક એટલે બતક, આ ગુસ એટલે હંસ. બરાબર, ગુસ એટલે શું થાય? હંસ. ચલો, બાય એન્ડ બાય એટલે કે ત્યાર પછી ધેય મેટ ગુસી પુસી, અને તે કોને મળે છે? ગુસી પુસીને મળે છે. ક્લિયર? હવે લાસ્ટ વ્યક્તિ, હવે એને પણ આખી સ્ટોરી રિપીટ કરશે. શું કીધું? બાય એન્ડ બાય ધેય મેટ ગુસી પુસી, અને ત્યાર પછી તે ગુસી પુસીને મળે છે. ચાલો હવે શું કીધું એ જોઈએ. વાય આર યુ રનિંગ? ચિકન લિકન, હેની પેની, કોકી લોકી એન્ડ ડોકી લકી. બરાબર, હવે ચારેયને પૂછે છે કે તમે શા માટે દોડી રહ્યા છો. બરાબર, શું કહે છે? વાય આર યુ રનિંગ? તમે શા માટે દોડી રહ્યા છો? ચિકન લિકન, હેની પેની, કોકી લોકી એન્ડ ડકી લકી. તમને એવું શું થયું છે કે તમે ચારે એકી સાથે આ રીતે દોડો છો? ચલો સમજાણું બધાને. એટલે જો હવે એ જવાબ આપે છે, ધ સ્કાય ઇઝ ફોલિંગ, એટલે શું કીધું? આકાશ છે તે પડી રહ્યું છે. બરાબર, સ્કાય ઇઝ ફોલિંગ, આકાશ પડી રહ્યું છે. અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન સેડ, તેનો જે ટુકડો છે તે ચિકન લિકનના માથાના જમણા ભાગ ઉપર પડી રહ્યો છે. બરાબર, તેનો ટુકડો છે તે ચિકન લેકનના માથાના જમણા ભાગ ઉપર પડે છે. ચલો હવે શું કીધું? વેન ગુસી પુસી હિયર ધીસ. ચલો હવે જોજો, હવે ઓલાની જેમ ભાગશે નહીં. હવે જોઈ શું કે છે. વેન એટલે જ્યારે, ગુસી પુસી હર્ડ એટલે સાંભળ્યું. બરાબર, ધીસ એટલે આ. હવે જ્યારે ગુસી પુસી આ સાંભળે છે શું થશે? વેન ગુસી પુસી હિયર ધીસ, એટલે કે જ્યારે ગુસી પુસી છે તે આ સાંભળે છે. સી બિગેન ટુ રન વિથ ધેમ વિધાઉટ સેઈંગ અ વર્ડ. બરાબર, પછી તેણી, સી બિગેન ટુ રન, તે પણ દોડવાનું શરૂ કરે છે. બિગેન ટુ રન એટલે શું થાય? દોડવાનું શરૂ કરવું. તે પણ દોડવાનું શરૂ કરે છે, વિથ ધેમ એટલે તેમની સાથે. બરાબર, તેમની સાથે તે દોડવાનું શરૂ કરે છે. વિધાઉટ, ચલો વિધાઉટ એટલે બોલ્યા, સોરી વગર. બરાબર, વિધાઉટ એટલે શું થાય? વગર. સેઈંગ અ વર્ડ, સેઈંગ એટલે બોલવું, અ વર્ડ એટલે શબ્દ. શું કીધું? સી બિગેન ટુ રન વિથ ધેમ, તે પણ તેની સાથે દોડવાનું શરૂ કરે છે. કેવી રીતે? વિધાઉટ સેઈંગ અ વર્ડ, એટલે એક પણ શબ્દ બોલ્યા વગર તે પણ તેમની સાથે દોડવાનું શરૂ કરે છે. બરાબર, એટલે શું કીધું? વેન ગુસી પુસી હિયર ધીસ, જ્યારે ગુસી પુસી આ સાંભળે છે. સી બિગેન ટુ રન વિથ ધેમ, તે પણ દોડવાનું શરૂ કરે છે. વિધાઉટ સેઈંગ અ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વગર તે પણ દોડવાનું શરૂ કરે છે. ચલો આટલું સમજાણું. ત્યાર પછી બાય એન્ડ બાય ધેય મેટ લાયન. ચલો હવે છેલ્લો કોણ આવે છે? લાયન. બાય એન્ડ બાય અને ત્યાર પછી ધેય મેટ લાયન, એટલે કે તે કોને મળે છે? સિંહને મળે છે. બરાબર, ચલો શું કીધું? બાય એન્ડ બાય ધેય મેટ લાયન, અને ત્યાર પછી તે કોને મળે છે? લાયનને મળે છે, એટલે કે સિંહને મળે છે. ચલો આટલું ક્લિયર, સમજાણું બધાને. ઓકે, વેરી ગુડ. ચાલો હવે શું કીધું આપણે જોઈએ. બરાબર, વાય આર યુ રનિંગ? ચિકન લિકન, હેની પેની, કોકી લકી. બરાબર, સોરી કોકી લોકી, ડકી લકી એન્ડ ગુસી પુસી. બરાબર, એટલે ચલો હવે સિંહ પૂછે છે, વાય આર યુ રનિંગ? તમે શા માટે દોડી રહ્યા છો? જો હવે કોને કહે છે? હવે જો પાંચ જણા થઈ ગયા. ચિકન લિકન એટલે એ કોણ હતું? મરઘીનું બચ્ચું હતું એ. પછી હેની પેની એટલે જે મરઘી હતી એ. પછી કોકી લોકી, મરઘીનો જે હસબન્ડ હતો એ કોકી લોકી. ત્યાર પછી ડકી લકી, જે બતક હતી ડકી લકી. અને ત્યાર પછી ગુસી પુસી હંસ. એટલે પાંચેયને પૂછે છે કે તમે આ રીતે શા માટે દોડી રહ્યા છો? તમને એવું તે શું થયું છે કે તમે આ રીતે દોડો છો? બરાબર, ચલો સમજાણું આટલું. શું કીધું? તમે આ રીતે શા માટે દોડી રહ્યા છો? કોને કોને પૂછ્યું? ચિકન લિકન, હેની પેની, કોકી લોકી, પછી ડકી લકી અને ગુસી પુસી. એટલે પાંચેયને એકી સાથે પૂછે છે કે તમે કેમ શા માટે દોડો છો આ રીતે,
કંઈ થયું છે? ચલો એટલે હવે જોઈએ શું કહે છે એ આપણે, બરાબર શું કીધું ચલો જોઈએ. ધ સ્કાય ઇઝ ફોલિંગ, બરાબર શું કીધું? ધ સ્કાય ઇઝ ફોલિંગ એટલે કે આકાશ છે તે પડી રહ્યું છે. જો એકને એક વખત રિપીટ થાય બધું, કે આકાશ છે તે પડી રહ્યું છે. અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ, કે જે આકાશ છે એ પડે છે અને જે આકાશનો ટુકડો છે તે ક્યાં પડ્યો? રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ એટલે કે ચિકન લિખડના માથાના જમણા ભાગ ઉપર, બરાબર એટલે કે જમણી બાજુ, ચિકન લિકનના માથાની જમણી બાજુ એનો ટુકડો પડ્યો. કોનો? આકાશનો. ચલો આટલું સમજાણું બધાને, ક્લિયર? ચલો હવે સિંહ છે એ પૂછે છે. ચલો સિંહ શું પૂછે છે એ જોઈએ આપણે, બરાબર. શું કીધું? શો મી વેર ઇઝ ઇટ, લાયન આસ્કડ. શું કહે છે? શો મી, શો એટલે દેખાડો, મી એટલે મને. ચલો હવે સિંહ કહે છે મને દેખાડો. શું કહે છે સિંહ? મને તમે દેખાડો. વેર ઇઝ ઇટ, ક્યાં છે તે? લાયનાસ દેવ સિંહ પૂછે છે કે ક્યાં આકાશ પીળું છે મને તે તમે દેખાડો. ચાલો એટલું સમજાણો બધાને, ઓકે બરાબર. બરાબર એટલે સિંહ શું કહે છે કે તું મને તે દેખાડ. વેર ઇટ ઇઝ ઇટ, ચલો વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે અને ઇટ એટલે તે, કે ભાઈ તે ક્યાં છે તું મને દેખાડ. તું એમ કહેશ ને આકાશ પડ્યું ક્યાં છે તે તું તો મને દેખાડ. ચલો હવે શું કીધું? ચિકન લિકન ટુ ધેમ ટુ ધ ટ્રી, બરાબર. ચિકન લિકન ટુક ધેમ ટુ ધ ટ્રી. ચિકન લિકન ટુક એટલે લઈ જવું, બરાબર, લઈ જવું. ધેમ એટલે તેમને, ટુ ધ ટ્રી એટલે આ બધા લોકો જે પાંચે પાંચ જણા હતા એને ચિકન લિકન શું કરે છે? તેને ઝાડની પાસે લઈ જાય છે, જ્યાં વૃક્ષ હતું, જ્યાં પાંદડું પડ્યું હતું ત્યાં એને લઈ જશે, બરાબર. એટલે જે પાંદડું પડ્યું એટલે ચિકન લિકનને શું હતું કે આ શું પડ્યું, શું પડ્યું એ? આકાશ પડ્યું, એવો એને ડર હતો. એટલે ચિકન લિકન એને ત્યાં લઈ જાય છે. ધેર વેર મેની ડ્રાઈવ લીવ્સ ધેર. ચલો શું કીધું? ધેર વેર મેની ડ્રાઈવ લીવ્સ ધેર. ચલો ધેર એટલે ત્યાં, વેર એટલે હતા, મેની એટલે ઘણા, ડ્રાય એટલે સૂકા, લીવ્સ એટલે પાંદડા, ધેર એટલે ત્યાં. એટલે શું કીધું? ધેર વેર મેની ડ્રાઈવ લીવ્સ ધેર, કે ત્યાં ઘણા બધા સૂકા પાંદડાઓ હતા, બરાબર. જ્યાં એ ઝાડ પાસે લઈ જાય છે ત્યાં ઘણા બધા સૂકા પાંદડા, ડ્રાય એટલે સુકાઈ ગયેલા પાંદડા હોય ને, જે ઓરેન્જ ટાઈપ થઈ જાય, એટલે સૂકા પાંદડા એને એ લોકોએ ત્યાં જોયા. ચલો આટલું સમજાણું બધાને, ક્લિયર? ઓકે ચલો પછી શું કીધું એ જોઈએ. ચાલ ચલો હવે જો સિંહ પૂછે છે વેર ઇઝ યોર સ્કાય. ચલો વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, યોર સ્કાય એટલે તારું આકાશ. ધ લાયન આસ્કડ, ચલો આસ્કડ એટલે શું થાય, પૂછવું. હવે સિંહ છે એને શું પૂછે છે કે તારું આકાશ ક્યાં છે? તું એમ કહેશ ને આકાશ પડ્યું તો ક્યાં મને દેખાડ. ચિકન લિકન હેની પેની, કોકી લકી, ડકી લકી એન્ડ ઘૂસી પૂસી લાફડ. ચલો લાફડ એટલે શું થાય, હસવું. હવે જ્યારે સિંહ એને પ્રશ્ન પૂછ્યો એટલે ચિકન લિકનને ખબર પડી કે આકાશ નહોતું, કોણ હતું? આ પાંદડા હતા, બરાબર, પાંદડું હતું. એટલે શું કરે છે ત્યાર પછી ચિકન લિકન હેની પેની કોકી લકી ડકી લકી એન્ડ ઘૂસી પૂસી આ બધા પાંચે જણા મળીને હસે છે. સમજાણી વાર્તા? એટલે એને કફા, એટલે અફવા તો ન કહે પણ એ ડરને લીધે એને, બરાબર. ચલો ક્લિયર? ચલો જોઈ લ્યો અહીંયા, અહીંયા આપણી આ સ્ટોરી પૂરી થાય છે. ચાલો આટલું ક્લિયર બધાને, ઓકે વેરી ગુડ. ચાલો એટલે આખી આપણી સ્ટોરી છે જે ફોટાવાળી, એ હવે તમે ફોટા જોવો તોય તમને કદાચ ખબર હવે પડશે, કારણ કે હવે આપણે જોઈ લીધી. અને છેલ્લું ચિત્ર આપણું કયું હતું, બરાબર, આજે
ભૂસી પૂસીને કહે છે, સિંહવાળું ચિત્ર આપણને આપેલું નહોતું. ઓકે ચાલો, તો અહીંયા આપણે આ વાર્તા પૂરી થઈ છે અને લેટેસ્ટ સ્ટેપ પણ પૂરું થાય છે. થેન્ક યુ.